ચાલો દીકરા 15 નંબરના દાખલા ઉપર જઈએ. એક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક 10 છે. ડેલ્ટા જી 0 નું મૂલ્ય કેટલું થશે? r બરાબર વેલ્યુ આપેલી છે, t બરાબર વેલ્યુ આપેલી છે. ખાલી આપણે સીધો સિમ્પલ દાખલો ગણવાનો છે. જેમ કે આના માટે સૂત્ર લાગે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -2.303 rt log k. કેમ કે આના સિવાય k અને ડેલ્ટા જી નો સંબંધ રહેતું સમીકરણ એક જ, અને આ જ સમીકરણ જો તમને આવડતું હોય કે કેમ કે સંતુલન અચળાંક આપેલો, સંતુલન અચળાંક એટલે કે, તો એની અંદર ખાલી સીધે સીધી વેલ્યુ મૂકવાની છે 2.303 ગુણ્યા r. તો r બરાબર મે 8.314 ઇન્ટુ 10^2 ચાલે -3 મૂકું તો પણ ચાલે, પણ તમને r ની વેલ્યુ તમને ચોક્કસપણે જુલ પર કેલ્વિન માં આપેલી છે, તમારે મૂકવાની જરૂર નથી. ગુણ્યા t, t બરાબર 300 કેલ્વિન, અને પછી આવશે ગુણ્યા log 10 બરાબર. ઓકે, -2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 300 અને log 10 એટલે 1 બરાબર. તો ગુણાકાર થશે તમારો, અને એ ગુણાકાર થઈને તમને જવાબ મળશે 5744.14 -5744.14 જૂલ પર, હા જૂલ તમને જવાબ મળશે, જૂલ પર મોલ, પર મોલ. કિલો જૂલ પર મોલ જોઈતું હોય તો -7. આવું કરી શકો તમે, કિલો જૂલ પર હું કરી શકો મોલ, જો તમને જોઈતું હોય તો. તો આ તમારી વેલ્યુ થઈ ગઈ. બહુ સરળ અને સાદો દાખલો છે. હવે એક 16 નંબરનો દાખલો આપેલો છે, દાખલો નથી, એનો ગેસ માટે ઉષ્મીય સ્થાયિતા પર ટીકા કરો એવું લખેલું છે. ભાઈ હાફ એન ટુ પ્લસ હાફ ઓ ટુ કરો તો એનો મળે, અને ત્યારે જે ઉષ્મા છે એ ડેલ્ટા એચ બરાબર પોઝિટિવ વેલ્યુ આપેલી, એનો મતલબ એવો થઈ ગયો કે આ પ્રક્રિયા જે ખરી તે ઉષ્મા શોષક છે. કઈ છે? ઉષ્મા શોષક છે આ પ્રક્રિયા ઉપરની. હવે સેકન્ડ નંબરની રિએક્શન છે એ એનો ગેસ પ્લસ હાફ ઓ ટુ બરાબર એનો ટુ મળી, એ પ્રક્રિયા નેગેટિવ છે એટલે એ ઉષ્મા ક્ષેપક છે. એ શું થઈ ગઈ? ઉષ્મા ક્ષેપક થઈ ગઈ. એનો શું મતલબ થઈ ગયો? તો કે એનો બનવાની જે પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક છે. એનો બનવાની પ્રક્રિયા ઉષ્મા શોષક છે. ઉષ્મા કેવી છે? શોષક છે. શોષક છે એટલે હું તો કે ઉષ્મા મેળવે એટલે એની સ્થાયિતા ઘટે. સ્થાયિતા શું થાય? ઘટે બરાબર. જ્યારે એનો પ્લસ હાફ ઓ ટુ કરીએ એનો ટુ બને, તો એનો ટુ બનવા, એનો ટુ ગેસ બનવાની જે પ્રક્રિયા છે, બનવાની પ્રક્રિયા એ ઉષ્મા ક્ષેપક છે. ઉષ્મા કેવી છે? ક્ષેપક છે. ક્ષેપક છે એટલે ઉર્જા છૂટી કરે. ઉર્જા છૂટી થાય, જેમ ઉર્જા ઓછી થતી જાય પદાર્થમાં તેમ તે પદાર્થ વધુ સ્થાયી થતો જાય એટલે ઉષ્મા ક્ષેપક છે. તેથી તે પ્રક્રિયા સ્થિરતા પ્રાપ્ત કરે. સ્થિરતા પ્રાપ્ત કરે મતલબ કે એનો ટુ ગેસ બનવાની પ્રક્રિયા જે કરી તે સ્થિરતા પ્રાપ્ત કરે. મતલબ એવો થઈ ગયો એનો ગેસ કન્વર્ટ ઇન ટુ એનો ટુ ગેસ, એ પ્રક્રિયા ઉષ્મા સ્થાયિતા પ્રાપ્ત કરી શકે એટલે એનો ટુ બનવાની પ્રક્રિયા ઉષ્મા સ્થાયિતા પ્રાપ્ત કરી શકે. ઓકે દીકરાઓ, આ નંબર તમારો થઈ ગયો 16 નંબરનો દાખલો. અને તમે એનો એ અસ્થાયી ગણવામાં આવે અને એનો ટુ એ સ્થાયી ગણવામાં આવે એવું તમે લખી શકો. એનો એનો એ કેવું ગણવામાં આવે? અસ્થાયી, અસ્થાયી ગણવામાં આવે. અને એનો ટુ એ કેવું ગણવામાં આવે? સ્થાયી, એવું બી લખી શકો તમે. અથવા મેં વાક્ય રચના લખી જ છે તો તે પ્રમાણે બી લખી શકો. ઉષ્મા શોષક પ્રક્રિયા એ અસ્થાયિતા સૂચવે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા એ સ્થાયિતા સૂચવે. કેમ કે ઉષ્મા છૂટી કરે, ઉષ્મા જો છૂટી કરે તો છૂટી કરે એટલે મારા શરીરમાંથી ઉષ્મા છૂટી પડી જાય તો હું છે ને કામ નહીં કરી શકું એટલે મેં સ્થિર થઈ જાઉં. મતલબ મેં કામ કરી નહીં શકું તો મેં સ્થિર થઈ ગયો એટલે મારી સ્થિરતા વધી ગઈ. એટલે ઉષ્મા જેમ ઓછી થાય તેમ સ્થિરતા વધે એટલે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા જે ખરી તેની સ્થિરતા કેવી હોય? વધારે હોય. અને એના પછી આપણે એક લાસ્ટ નંબરનો દાખલો જોવાના, તે પણ જોઈ લઈએ સાથે 17 નંબરનો. ચાલો દીકરાઓ 17મો દાખલો જોઈએ. 17મો દાખલો શું છે? પ્રમાણિત પરિસ્થિતિમાં એક મોલ H2O બને ત્યારે પર્યાવરણમાં થતો ફેરફાર ગણો. ડેલ્ટા આર એચ ની વેલ્યુ, પ્રક્રિયા એન્થાલ્પીની, પ્રક્રિયા એન્થાલ્પીની વેલ્યુ તમને આપેલી છે. હવે આપણે જો જોવા જઈએ તો આપણને ખબર કે H2 ગેસ પ્લસ હાફ ઓ ટુ ગેસ કન્વર્ટ ઇન ટુ H2O અને લિક્વિડ, આ પ્રમાણિત અવસ્થા ધરાવતા તત્વોમાંથી પ્રમાણિત સંયોજન બને ત્યારે જે એન્થાલ્પીનો ફેરફાર છે તમારો તે -286 કેજે પર મોલ છે. મૂલ્ય તમે ગોખી બી શકો કેમ કે પાણી બનવાનું, એક મોલ પાણી બને એટલે આટલી જ ઉર્જા છૂટી પડે.
-286 केजे पर मोल छूटी पड़ी बराबर। हवे आपणे कीधुं के पर्यावरणमां थतो फेरफार शोधो एन्थाल्पी सॉरी त्यारे पर्यावरणमां थतो एन्ट्रोपी फेरफार एवुं लखेलुं हशे कदाच हा ए मैं भूली गयो थतो एन्ट्रोपी फेरफार कयो फेरफार शोधवानो छे एन्ट्रोपी तो एन्ट्रोपी फेरफार एटले डेल्टा एस डेल्टा तो डेल्टा एस बराबर क्यू आर ई वी बाय हुं लखी आपणे टी अथवा लखीए डेल्टा एच हुं लखीए अथवा लखीए डेल्टा एच बाय हुं लखीए टी आ सूत्र छे आपणी पासे तो डेल्टा एच नुं मूल्य मारी पासे छे पण मारे जे शोधवानुं छे ते डेल्टा एस અને તે મારે શોધવાનું છે પર્યાવરણ શું છે પર્યાવરણ બરાબર ડેલ્ટા એચ ની બાજુમાં હું લખીશ મેં પર્યાવરણ લખીશ તો ડિવાઈડ બાય મારે શું કરવું પડે તાપમાન તો હવે ડેલ્ટા એચ મારે પર્યાવરણનું શોધવાનું છે પર્યાવરણની એન્ટ્રોપી શોધવાની છે પણ ડેલ્ટા એચ જે કરી તે તો આ પ્રક્રિયા જ્યારે એક મોલ પાણી બને ત્યારે આટલી ઉર્જા છૂટી પડે પણ છૂટી પડે તો એ ઉર્જા જાય ક્યાં તો કે આ ઉર્જા જાય પર્યાવરણમાં કાં જાય પર્યાવરણમાં તો પર્યાવરણમાં ઉર્જાનો વધારો થાય ઉર્જાનો શું થાય વધારો થાય મતલબ પર્યાવરણમાં તો ઉષ્મા ઉમેરાઈ મતલબ આ આ પ્રક્રિયા દરમિયાન આટલી ઉષ્મા છૂટી પડી પણ ગઈ ક્યાં તો કે પર્યાવરણમાં ગઈ તો પર્યાવરણમાં તો ઉર્જાનો શું થયો વધારો થયો તો એનો મતલબ એવો થઈ ગયો કે પર્યાવરણમાં ઉર્જાનો વધારો થયો એટલે મારે જે કંઈ ઉર્જાનો વધારો થયો એ કેવો લેવો પડે પ્લસ કેમ કે વધારો થયો એ ઉષ્મા શોષક પ્રક્રિયા આ પ્રક્રિયા માટે એ ઉષ્મા ક્ષેપક છે પણ એને જે ઉષ્મા ગુમાવી તે તો પર્યાવરણમાં ગઈ તો પર્યાવરણમાં તો ઉષ્માનો વધારો થયો એટલે 286 જ લેવું પડે અને તે કેજે પર કેવું લેવું પડે મોલ પ્લસ લેવું પડે આને ગુમાવી પણ પર્યાવરણે મેળવી એટલે ઉષ્મા શોષક થઈ એ તાપમાન તમારું કેટલું છે તો કે તાપમાન તમને કંઈ આપ્યું નથી પણ તમે 298 કેલ્વિન તાપમાન લઈ શકો તો 298 કેલ્વિન તાપમાનનો ભાગાકાર કરો તમને જવાબ મળી જશે 0.9597 જેવો તમને જવાબ મળે 0.9597 જેવો તમને જવાબ મળશે કેજે પર મોલ કેજે પર કેલ્વિન ઇન્ટુ મોલ આવો જવાબ મળી શકે અને તમારે આગળ ચાલવું હોય તો જૂલ પર કેલ્વિનમાં તમારે એનું વેલ્યુ શોધવી હોય તો શોધી શકો 959.7 કેજે ની જગ્યાએ જૂલ પર કેલ્વિન ઇન્ટુ હું લખી શકો મોલ તો આ વેલ્યુ જે કરી દે તમારી પર્યાવરણમાં તો ફેરફાર શોધી શકાય આ 17મો દાખલો થઈ ગયો તમારો કયો દાખલો થઈ ગયો 17મો અને હવે એકાદ લગભગ દાખલો રહી ગયેલો છે તે 5 નંબરનો હવે 5 નંબરનો દાખલો છે ને તે ખરેખર જોવા જઈએ તો બહુ ટિપિકલ એટલા માટે છે કે એમાં જે સમજ લખેલી છે તે સમજ બરાબર છે નથી અને એ દાખલો જે ખરો તે જનરલી પૂછાય નહીં પરીક્ષાની અંદર એટલે મેં એ દાખલો નથી કરાવ્યો પણ છતાંય તમે કહેતા હોય તો હું તમને કરાવી દઈશ કેમ કે 5 નંબરનો દાખલો જે ખરો ને એ દાખલો જે કરો તેમાં તમને કેલ્વિન ના મૂલ્ય અને એના સૂત્ર જે ખરા તે પણ સાચા નહીં મળે પણ તમારે એ ગોખવું પડશે તો હું તમને પૂરું કરી દઉં જરાક જોઈ લઈએ એ પણ સાથે ચાલો દીકરા 5મો દાખલો મેં તમને કીધું એ પ્રમાણે એનું સૂત્ર બી અલગ ટાઈપનું છે અને એ આપણે જરાક ગોખવો પડે તેવો દાખલો છે એટલે મેં તમને કીધું એ પ્રમાણે કદાચ 5મો દાખલો જે ખરો તે આપણને એવો પૂછે નહીં પણ છતાં એ ચોપડીમાં આપેલો છે એટલે આપણે જોઈ લઈએ 1 મોલ પાણીને 10° સેલ્સિયસ થી -10° સેલ્સિયસ તાપમાને ઠારવામાં આવે મતલબ પાણી છે એને તમારે ઠંડુ પાડવાનું છે ઠંડુ પાડો એટલે શું બને બરફ પણ બરફ બનતા પહેલા યાદ રાખો બહુ અગત્યની વાત કરતો છું બરફ બનતા પહેલા પાણી ધારો કે 25° સેલ્સિયસ છે એટલે કે અત્યારે રૂમ ટેમ્પરેચર તમારી પાસે પાણી છે તો એને તમે પહેલા જ્યારે ફ્રીજની અંદર મૂકો તો એ ટેમ્પરેચર ઘટતું જશે પાણી જ રહેશે 0° સેલ્સિયસ ધરાવતું પાણી બનશે પહેલા 25માંથી કેટલું બનશે 0° સેલ્સિયસ ધરાવતું પાણી બનશે પહેલા પાણી જ રહેવાનું પણ એનું તાપમાન થઈ જાય 0° સેલ્સિયસ અને 0° સેલ્સિયસ તાપમાન ધરાવતું પાણી જે ખરું તે બરફમાં રૂપાંતર થવાની શરૂઆત કરે એટલે તેમાંના કેટલાક મોલિક્યુલ્સ કે અણુઓ જે ખરા તે બરફમાં રૂપાંતર એટલે એ ઠરેલું કહેવાય એટલે એનું ટેમ્પરેચર મારે લઈ જવાનું છે -10 તો થતો એન્થાલ્પીનો ફેરફાર ગણો કઈ મૂલ્ય આપેલું છે 0° સેલ્સિયસ તાપમાને ફ્યુઝન એન્થાલ્પી આપેલી છે 6.03 કેજે પર મોલ બરાબર વાંચ્યું અને સીપી અચળ દબાણે ઉષ્માધારિતા પાણીની લિક્વિડ અવસ્થામાં પંચોતેર પોઈન્ટ ત્રણ જૂલ પર મોલ અહીંયા કેજે આ ખાસ ધ્યાન રાખવાનું અહીંયા સીપી H2O સોલિડ ની ઉષ્માધારિતા એટલે બરફની ઉષ્માધારિતા 36.8 જૂલ આપેલું છે તો એટલું મૂલ્ય આપણને આપ્યું છે મેં તમને સમજાવવાનો પ્રયત્ન થોડો કર્યો છે જોઈ લો એક મોલ પાણી જેનું તાપમાન 10° સેલ્સિયસ છે
તેને મારે પહેલા લઈ જવું પડશે એક મોલ પાણી 0 ડિગ્રી. મેં પહેલા જ બોલી ગયો, કોઈ પણ પાણીને 0 ડિગ્રી સેલ્સિયસ વાળું પાણીમાં જ કન્વર્ટ કરવું પડે. એટલે પાણીનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ થાય પછી જે ઠરવાની શરૂઆત કરે. તો એક મોલ પાણી 0 ડિગ્રી સેલ્સિયસ તે એક મોલ બરફમાં રૂપાંતર થાય. એક મોલ બરફ 0 ડિગ્રી વાળો હોય તે પછી -10 પર જાય, ધીમે ધીમે ઘટે ઘટે ઘટે. એટલે 3 સ્ટેપ થઈ ગયા. એ સ્ટેપ મેં અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો કે H2O મારી પાસે લિક્વિડ છે પ્રવાહી અવસ્થામાં જ્યારે એનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ છે. પછી મેં એને એટલે એમાં એ જે છે એમાંથી મેં H2O લિક્વિડ પણ 0 ડિગ્રી વાળુંમાં લઈ જવા, એટલે આવ્યા બરાબર લઈ જવા, મતલબ તાપમાન જે ખરું તે ઓછું થતું જશે. 0 ડિગ્રી વાળું પાણી જે ખરું તે 0 ડિગ્રી વાળા બરફમાં રૂપાંતર પામશે. અને 0 ડિગ્રી વાળા બરફમાં રૂપાંતર પામ્યા પછી એને મેં લઈ જવાનો હજુ ઘટાડો કરીને 10 ડિગ્રી વાળું બરફમાં, સોલિડ એટલે બરફ અવસ્થામાં લઈ જવાનું. તો 3 અવસ્થા લખી, ΔH1, ΔH2 અને ΔH3. બહુ જરૂર નથી, પણ એનું સૂત્ર જે ખરું તે આપણી પાસે એવું નહીં મળે. એટલે હું એટલા માટે નથી કે ΔH ની વેલ્યુ મારે શોધવાની, પણ આ સૂત્ર લગાડીને શોધવાની. સીપી H2O લિક્વિડ ઇન્ટુ ΔT. તો કે સીપી H2O લિક્વિડ એટલે 75.3, તે ટાઈમે એનું તાપમાન કેટલું હતું? તો કે લિક્વિડ એટલે 10 ડિગ્રી સેલ્સિયસ. તો ΔT બરાબર મેં 10 મૂકી સાયરા અને સીપી ની વેલ્યુ તમને આપેલી છે આટલી લખી મેં. પ્લસ વળી પાછું તો કે વચ્ચેની અવસ્થા આવે તમારી ફ્યુઝન. ફ્યુઝન એટલે શું? જોજો બરાબર, તો કે 10 ડિગ્રી સેલ્સિયસ માંથી તમે પાણીનું 0 ડિગ્રી સેલ્સિયસમાં લઈ ગયા, પણ તે ટાઈમે એ બરફમાં એટલે ફ્રીઝ થવા માંડે, ઠંડુ ફ્રીઝ થવા માંડે. તો ફ્રીઝિંગ ટેમ્પરેચર જે ખરું તે આપેલું છે તમને 6.03, એટલે તે મેં અહીંયા લખવાનો ΔH ફ્રીઝિંગ બાય ટી. તો તે જે વેલ્યુ લખવાનો તે -6.03. હવે આ બધું માઇનસ કેમ લખ્યું? તો પોઝિટિવ વેલ્યુ આપેલી છે, આ બધી પોઝિટિવ વેલ્યુ છે અને મેં લખું માઇનસ કેમ? તો કે એટલા માટે કે જ્યારે કોઈ પદાર્થ જે ખરો તે લિક્વિડ કે પેલામાં હોય ને ઠરે તો તાપમાન ગુમાવશે. તાપમાન હતું 10 ડિગ્રી સેલ્સિયસ અને થઈ ગયું 0 ડિગ્રી સેલ્સિયસ. તો વિચાર કરો કે તાપમાન જે કરો તે ઓછું થાય, ઓછું થાય એટલે ઉષ્મા એ ધીમે ધીમે શું કરે? ગુમાવે. ગુમાવે એટલે પ્રક્રિયા કેવી થઈ ગઈ? ઉષ્માક્ષેપક. એટલે બધા જ વેલ્યુની આગળ મેં માઇનસ લખેલું છે, -6.03. પછી સીપી H2O સોલિડ તે 36.8, પણ તે મેં લખ્યું -36.8. અને ત્યારે એનું ટેમ્પરેચર કેટલું થઈ ગયું? -10°C થઈ ગયું. તો તે લખ્યું છે. હવે મેં અહીંયા ઇન્ડિકેટ કર્યું છે એટલા માટે કે ઘણી વખત આપણાથી ભૂલ થઈ જાય. તો કે ભાઈ આ વેલ્યુ મારી પાસે છે 753, જોજો ધ્યાનથી, એટલે કે આઈડિયા 75.3 માઇનસ અને આ સી અને આ, પણ આ કેજેમાં વેલ્યુ છે, આઈ દીધો કેજેમાં વેલ્યુ છે, પણ આ બે વેલ્યુ જે ખરી તે જૂલમાં છે, આ બી જૂલમાં છે અને આ બી જૂલમાં છે. તો તમે એને બદલી શકો. હવે મેં અહીંયા છે તે આ વેલ્યુ તો લખી, પણ માઇનસ કોમન કાઢી લેમ તો 0.753 kg જૂલને કેજેમાં કન્વર્ટ કરી નાખ્યું મેં, બરાબર. આ તો કેજેમાં છે, પણ માઇનસ માઇનસ શું થઈ ગયું? પ્લસ, એટલે પ્લસ થઈ ગયું. અને આ માઇનસ ને આ માઇનસ બી પાછું પ્લસ થઈ ગયું, અને આ જૂલમાં વેલ્યુ છે તેને મેં કેજેમાં ફેરવી નાખી. તો 3 એ 3 જે ખરી તે કેજેમાં વેલ્યુ થઈ ગઈ, તમે જોજો. અને પ્લસ ની ચિહ્ન કેમ કરાયું? તો કે માઇનસ મેં કોમન કાઢ્યું એટલે પ્લસ નું ચિહ્ન આવ્યું. અને પછી એનો સરવાળો બાદબાકી કરો તો -7.151 kg/mol જેટલી ઊર્જા તમને મળે, જેને ΔH તરીકે શું કરવામાં આવે? ઓળખવામાં આવે. એક મોલ પાણીને 10 ડિગ્રી સેલ્સિયસ થી -10 ડિગ્રી સેલ્સિયસ પર લઈ જાઉં ત્યારે આટલી ઊર્જા જે ખરી તે છૂટી પડતી હોય અને ત્યારે બરફ બનતો હોય. તો આ 5મો દાખલો છે, જનરલી બહુ રેર કેસમાં પૂછાય, પણ તમારે જે જે મેં ઇન્ડિકેટ કર્યું કે ભાઈ અહીંયા જૂલની વેલ્યુ આપેલી છે, મેં માઇનસ કોમન કાઢ્યું અને એ પણ જે કંઈ વસ્તુ આવી આ સૂત્ર લખ્યું, તો એ બધું તમારે ગોખવું પડે. કેમ કે આપણે આ ટાઈપના સૂત્ર જોયા નહીં મળે અંદર ચોપડીની અંદર. ઓકે દીકરો, હવે હું થાય તો કે તમારા સ્વાધ્યાય જે કરું, સ્વાધ્યાય એ સ્વાધ્યાયના બધા દાખલા જે ખરા તે પૂરા થઈ ગયા. હવે આજથી આપણે આ સ્ટોપ કરતા છે, એટલે સ્ટોપ કરીએ એટલે હવે આપણે 19 તારીખ પછી વિડીયો જે ખરા તે તમારા કદાચ આવશે, સ્ટાર્ટ થશે વિડીયો. તો 10 દિવસ તમને રજા રહેશે. તો એ 10 દિવસ રજા રહી, એની અંદર તમે જો તમે ફ્રી બેઠા હોય તો તમે એવું કરી શકો કે ઉદાહરણના દાખલા જે ખરા તે જરાક ગણી કાઢજો નોટની અંદર. સ્વાધ્યાયને તો આપણે બતાવી દીધા, પણ ઉદાહરણના દાખલા જે ખરા તે ગણી કાઢજો. ઓકે, અને બધાને હેપી દિવાળી, હેપી ન્યુ યર. ઓકે દીકરાઓ, ચાલો.